લૂકની લખેલી સુવાર્તા એનો આઠમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય આઠમો થોડી મુદત પછી તે શહેર શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો થયો અને તેની સાથે બાર શિષ્યો હતા કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાળામાંથી સાજી કરવામાં આવી હતી એટલે મગદાલાની મરિયમ જેનામાંથી સાત ભૂત નીકળ્યા હતા તે હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાના સુસાના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી તેઓ પણ તેની સાથે હતી જ્યારે ઘણા લોકો એકઠા થયા અને શહેર શહેરના લોકો તેની પાસે આવ્યા ત્યારે તેણે દ્રષ્ટાંત દ્વારા કહ્યું કે વાવનાર બી વાવવાને ગયો તે વાવતો હતો ત્યારે કેટલાક બી માર્ગની કિનારીએ પડ્યા તે પગ નીચે ખૂંદાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે ખાઈ ગયા બીજા બી પથ્થર પર પડ્યા અને તેને ભીનાશ નહીં મળવાથી ઉગ્યા એવા તે ચીમડાઈ ગયા બીજા કાંટાઓમાં પડ્યા કાંટાઓએ તેની સાથે ઉગીને તેને દાબી નાખ્યા વળી બીજા સારી જમીનમાં પડ્યા તે ઉગ્યા અને તેને સો ગણું ફળ આવ્યું એ વાતો કહેતા તેણે ઘાંટો પાડીને કહ્યું કે જેને સાંભળવાને કાન છે તેને સાંભળવું તેના શિષ્યોએ તેને પૂછ્યું કે એ દ્રષ્ટાંતનો અર્થ શું હશે તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે પણ બીજાઓને તો દ્રષ્ટાંત દ્વારા એ માટે કે જોતા તેઓ જુએ નહીં ને સાંભળતા તેઓ સમજે નહીં દ્રષ્ટાંતનો અર્થ આ છે બી તો દેવનું વચન છે મારની કિનારીએ પડેલા તો સાંભળનારા છે શૈતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે રખે ને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે પણ તેઓને મૂળ નહીં હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વખતે પાછા હટી જાય છે જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓને વચન સાંભળ્યું અને પોતાના માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાક્કું ફળ આવતું નથી સારી જમીનમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા વચન ગ્રહણ કરે છે ને ધીરજથી ફળ આપે છે વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી અથવા ખાટલા નીચે મૂકતો નથી પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે કેમ કે પ્રગટ નહીં કરાશે એવું કંઈ છાનું નથી અને જણાશે નહીં ઉગાડો નહીં થશે એવું કંઈ ગુપ્ત પણ નથી માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણ તેનું જે છે તે પણ લઈ લેવામાં આવશે તેની મા તથા તેના ભાઈઓ તેને મળવા આવ્યા પણ લોકોની ભીડને લીધે તેઓ તેની નજીક જઈ શક્યા નહીં તેને કોઈએ ખબર આપી કે તારી માં તથા તારા ભાઈઓ બહાર ઉભા રહ્યા છે તેઓ તને મળવા માંગે છે પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે આ જેઓ દેવની વાત સાંભળે છે તથા પાળે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે એ અરસામાં એક દિવસે તે પોતાના શિષ્યોની સાથે હોળી પર ચડ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે આપણે સરોવરને પેલે પાર જઈએ અને તેઓ નીકળ્યા તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો સરોવર પર પવનનું તોફાન થયું જેથી હોળીમાં પાણી ભરાઈ જવા લાગ્યા અને તેઓ જોખમ આવી પડ્યા તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે સ્વામી સ્વામી અમારો નાશ થાય છે પછી તેણે ઉઠીને પવનને તે પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ પડ્યા ને શાંતિ થઈ તેણે તેઓને પૂછ્યું કે તમારો વિશ્વાસ ક્યાં છે તેઓ બીને અચરત થયા અને અંદર કહ્યું કે આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે કાલિલની સામેના ગેરાસાનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા તે કિનારે ઉતર્યો ત્યારે શહેરમાંથી એક માણસ તેને મળ્યો જેના ભૂતો વળગેલા હતા તે ઘણા સમયથી કપડાં પહેરતો નહોતો અને ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો હતો તેણે ઈસુને જોયો ત્યારે તે બૂમ પાડીને તેની આગળ પડ્યો ને મોટે અવાજે પાડી ને કહ્યું કે ઓ ઈસુ પરાત પર દેવનાદી કરા મારે ને તારે શું છે હું તને વિનંતી કરું છું કે મને પીડા ન દે કારણ કે તેણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો કેમ કે તે વારે વારે તેને વળગતું હતું અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા પણ બંધનો તોડી નાખીને તે ભૂત તેને દાનમાં હાંકી જતું હતું ઈસુએ તેને પૂછ્યું કે તારું નામ શું છે તેણે કહ્યું કે સેના કેમ કે તેમાં ઘણા ભૂત પેઠા હતા ભૂતોએ તેને વિનંતી કરી કે અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કર હવે ત્યાં ઘણા ભૂંડોનું એક મોટું ટોળું પહાડ પર ચડતું હતું તેઓએ તેને વિનંતી કરી કે અમને તેઓમાં પેસવાની રજા આપ તેણે તેઓને રજા આપી ભૂતો તે માણસમાંથી નીકળીને ભૂંડોના ટોળામાં પેઠા તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડીને ડૂબી મર્યું જે થયું તે જોઈને ચરાનારા નાસી ગયા અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું જે થયું તે જોવા માટે લોક નીકળ્યા અને ઈસુની પાસે આવ્યા ત્યારે જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેને તેઓએ કપડાં પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો અને તેઓ બીધા ભૂત વળગેલો માણસ સી રીતે સાજો હતો તે જેઓ જોયું હતું તેઓએ તેમને કહ્યું ગેરાસાનીઓના આસપાસના દેશમાંના સર્વ તેને વિનંતી કરી કે અમારી પાસેથી ચાલ્યો જા કેમ કે તેઓને ઘણી દહેશત લાગી હતી પછી હોળી પર ચડીને તે પાછો ગયો પણ જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેણે ઈસુની સાથે રહેવાની વિનંતી કરી પણ તેણે તેને વિદાય કરીને કહ્યું કે તારે ઘેર પાછો જા અને દેવે તારે માટે કેવા મોટા કામ કર્યા છે તે કહી જણાવ તેણે જઈને ઈસુએ કેવા મોટા કામ તેને માટે કર્યા હતા તે આખા શહેરમાં પ્રગટ કર્યું ઈસુ પાછો આવ્યો ત્યારે લોકોએ તેનો આવકાર કર્યો કેમ કે બધા તેની વાત જોતા હતા જુઓ જો યાય નામ એક માણસ આવ્યો તે સભાસ્થાનનો અધિકારી હતો તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે મારે ઘેર આવ કેમ કે તેને આશરે બાર વર્ષની એક દીકરી હતી તે મરવા પડી હતી તે જતો હતો તે દરમિયાન ઘણા લોકો તેના પડી કરી એક સ્ત્રીને બાર વર્ષથી લોહવા હતો તેણે પોતાની બધી પૂંજી વૈદો પાછળ ખર્ચી નાખી હતી પણ કોઈ તેને સાદી કરી શક્યું નહોતું તે તેની પાછળ આવીને તેના કપડાની કિનારીને અડકી અને તરત તેનો લોયવા બંધ થયો ત્યારે ઈસુએ પૂછ્યું કે મને કોણ અડક્યું બધાએ ના પાડી ત્યારે પિતર તથા જેઓ તેની સાથે હતા તેઓ તેને કહ્યું કે સ્વામી તારા ઉપર ઘણા લોકો પડાપડી કરે છે અને તને ચકબી નાખે છે પણ ઈસુએ તેઓને કહ્યું કે કોઈ મને અડક્યું ખરું કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી જ્યારે તે સ્ત્રીએ જાણ્યું કે હું ગુપ્ત રહી નથી ત્યારે તે ધ્રુજતી ધ્રુજતી આવી અને તેના પગ આગળ પડીને શા કારણથી તે તેને અડકી હતી શી રીતે તરત સાજી થઈ હતી તે તેણે બધા લોકોની આગળ તેને કહી સંભળાવ્યું તેણે તેને કહ્યું કે દીકરી તારા વિશ્વાસ તેને સાજી કરી છે શાંતિથી જા તે બોલતો હતો એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું કે તારી દીકરી મરી ગઈ છે ઉપદેશકને તસ્દી ન દે પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે બીમા માત્ર વિશ્વાસ કર એટલે તે સાદી થશે તે ઘરમાં આવ્યો તારા પિતર યાકુબ યોહાન છોકરીના માતા પિતા સિવાય તેને કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહીં તેને માટે બધા રડતા ત્યાં વિલાપ કરતા હતા પણ તેણે તેઓને કહ્યું કે રડો માં કેમ કે તે મરી નથી ગઈ પણ ઊંઘે છે તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેને હસી કાઢ્યો પણ તેણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે હે છોકરી ઉઠ તેનો આત્મા પાછો આવ્યો ને તે તરત ઉઠી અને તેણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો તેના માતા પિતાએ અછળત થયા પણ તેણે તેઓને આજ્ઞા કરી કે જે કંઈ થયું છે તે કોઈને કહેતા નહીં